गुड मॉर्निंग धोरण दस ना विद्यार्थी मित्रों, आज आप यूनिट चार वंडरफुल क्रिएशन एक अद्भुत सर्जन ये भणवा जाइए। एक सुंदर पाठ माता विषय पाठ है कि सर्जनहार एट ऊपर वाला भगवान माता सर्जन के रीते करेलूँ एना कई कई खूबीओ मूकेली है। एक अद्भुत काल्पनिक रीते अद्भुत बात अपने वाँचवा मजा पड़े एवं पाठ। सब प्रथम अपने प्री टास्क मान प्री टास्क हूँ तुमने वारंवार प्री टास्क में मीनिंग कहूँ। प्री नो मतलब क्या आगे अने टास्क मतलब कार्य आगे कार्य मतलब पूर्व प्रवृत्ति। तमारे दरेक भाषाना जेटला जेटला पाठ छे एमां बधामां आवतो छे पूर्व प्रवृत्ति। तो ए प्री टास्क आपणे जोईए। प्री टास्क नो मतलब छे के पाठ कई रीते आगळ वधवानो छे, पाठमां मुख्य मुद्दो शुं हशे ए तमने एमांथी जणाववामां आवे छे। तो चलो आपणे जोईए पेला प्री टास्क वन छे। प्री टास्क वन एमां छे तो एमां थोड़ा शब्दों आपेला छे अने ए शब्दों छे एना विशे कीधुं छे के वी फाइन एंडलेस क्वालिटीज इन मदर एंडलेस अनंत जेनो कोई अंत नथी ते अनंत गुणों आपणे जोईए छे। एक माता नी अंदर आपणे अनंत गुणों जोईए छे। सम क्वालिटीज आर गिवन हियर राइट अबाउट देम एज सॉन बिलो केटला के गुणों छे ની પ્રતિભાવો છે એના વિશે અહીંયા કહેવામાં આવ્યું છે, અહીંયા બતાવેલા છે ગુણ એના વિશે જે નીચે જે રીતે લખ્યું છે એ મુજબ એટલે કે ઉદાહરણ જે રીતે આપ્યા છે એ મુજબ એના વિશે લખો। યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર આમાં જેટલા ગુણ આપ્યા છે એ તો છે, એ ઉપરાંત તમને તમારી માતામાં આ ઉપરાંતના ગુણો કયા કયા દેખાય છે એ પણ ઉમેરી શકો છો, તમારે ઉમેરવા હોય ઉમેરી શકો છો। લેટ સી ડેડિકેટ પ્રતિબદ્ધ એનો ઉચ્ચારણ તમે સાથે સાથે કહેતો જાઉં છું ડિલિજન્ટ
એ પણ આ પ્રતિબદ્ધ જેવો જ છે. કોઈ કાર્યમાં નિપુણતા એના પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલે ડિવિઝન. હોસ્પિટલ પર અતિથિઓનો સત્કાર પ્રેમપૂર્વક અતિથિઓનો એટલે કે મહેમાનોનો સત્કાર કરો એને સાચો એના પ્રત્યે મિત્રતા જેવો ભાવ રાખે એટલે હોસ્પિટલ. જનરસ ઉમદા દયા રિલાયેબલ વિશ્વાસ જવાબદાર વિશ્વાસ જેની ઉપર ભરોસો કરી શકાય. બાળકોને પિતા કરતાં પોતાની માતા પ્રત્યે બહુ વધારે ભરોસો હોય છે. એને કાંઈ પણ કામ સોંપી શકે છે, એને કાંઈ પણ એને પૂછી શકે છે, એને કાંઈ પણ કહી શકે છે. પોતાના મનની વાત હોય છે એ પણ માતાને કહી શકે છે એટલે રિલાયેબલ હોય છે એટલે કે ભરોસાપાત્ર હોય છે. નોલેજ બાળકોને બે જ માધ્યમો એવા છે કે જે એમ લાગે છે કે એની પાસેથી તમામ વસ્તુ આપણને મળી જશે, તમામ જવાબ મળી જશે. પહેલું છે શિક્ષક ગુરુજન. બાળકને એમ હોય છે કે ગુરુજન પાસેથી બધું જ્ઞાન મળે છે અને ચોક્કસપણે એને મળે છે, એને માર્ગદર્શન તમામ બાબતમાં આપવામાં આવે છે. અને બીજી છે માતા. કદાચ એની પાસે થોડું ગુરુ કરતાં ઓછું હોય છે પણ બાળકની માતા પાસેથી સંપૂર્ણ જ્ઞાન, કોઈ પણ બાબતનું જ્ઞાન એની પાસેથી મળે છે, એનું ઘડતર કરે છે. એટલે નોલેજેબલ હોય છે, કોન્ફિડન્ટ વિશ્વાસ વિશ્વાસ એનામાં કોન્ફિડન્ટ મતલબ વિશ્વાસથી ભરપૂર, એનામાં વિશ્વાસ ભરપૂર હોય છે. કોઈ પણ કાર્ય પ્રત્યે એમ જ હોય છે કે હું આ કરી શકીશ અથવા પોતાના બાળકને આ રીતે બનાવી શકું એવો એને વિશ્વાસ હોય છે એટલે કોન્ફિડન્ટ હોય છે. સોશિયલ તો માતા છે, સોશિયેબલ મતલબ સામાજિક, સમાજ સાથે હળી ભળી રહે. તો આપણને ખબર છે કે પિતા કામમાંથી નવરા અથવા તો કામમાં રહેતા બેઠા રહેતા હોય અને એને આમે બીજા સાથે બહુ ઓછી મિત્રતા હોય. આજુબાજુમાં પાડોશમાં ઘણી વાર તો પાડોશીને ઓળખતા માનવો નામથી પણ ન હોય પણ માતાને બધાને ખબર, કોઈના પ્રોબ્લેમ વિશે પણ ખબર. એટલે માતા છે એ સોશિયેબલ હોય છે, વિટી બુદ્ધિશાળી રમૂજ સાથે જે બુદ્ધિ લડાવી શકે આનંદપૂર્વક ની બુદ્ધિશાળી, તો એ બુદ્ધિશાળી પણ હોય છે માતા છે, બુદ્ધિશાળી પણ હોય છે. ક્રિએટિવ સર્જક ઘણી નવી નવી વસ્તુઓ બનાવતા હોય છે માતા, ઘેરે ઘણી બધી વસ્તુ એ ભૌતિક હોય, ભોજન સંબંધિત હોય, બધું નવું 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 એ સર્જન કરે જ રાખે છે. એટલે એક સર્જક પણ હોય છે અથવા તો કોઈ વસ્તુની ગોઠવણી પણ એવી રીતે કરતી હોય છે. ક્યારે સંભાળ લેવા પડે, કાળજી લેવા પડે. હવે સેમ્પલ આપ્યું છે, મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસ કીપિંગ ડિવિઝન. જે આપણે કીધું કે ડિલિઝન્ટનો મતલબ છે સતત કામમાં રહેતું હોય, પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ હોય તેવું. તો અહીંયા એવું આપ્યું છે કે માં છે એ અનસીઝિંગ એટલે કે અથાક રીતે થાક્યા વગર સતત હાઉસ એટલે કે ઘરનું જે કાર્ય છે ગૃહ કાર્યમાં સતત થાક્યા વગર કામ કરે છે. શી વિલિંગલી સેઝ વોટ શી હેઝ, વિલિંગ ઈચ્છાપૂર્વક આનંદપૂર્વક એની પાસે જે પણ હોય છે એની વહેંચણી કરે છે એટલે બીજા સાથે વહેંચે છે. તો એના માટેનો શબ્દ છે સી જનરસ ઉમદા, એનામાં દયા છે ઉમદા પણ છે. સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ,
હાસ્ય મજા અને ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ એ બેયનો સમન્વય કરી શકે છે સી ઇઝ વિટી બેયનો સમન્વય કરે હમણાં જ કીધું કે હાસ્ય સાથે જે બુદ્ધિ પ્રતિભા હોય એને વિટ કહેવાય અને એવી વ્યક્તિ એવી પ્રતિભા સાથેની વ્યક્તિ એટલે વિટી તો અહીંયા એના માટે એ શબ્દ લખ્યો છે સી ઇઝ વિટી હવે એના પછી છે પ્રીટેસ્ટ ટુ પ્રીટેસ્ટ ટુ છે એમાં એક ગુજરાતીમાં કામ કર્યું છે રીડ ધ પોયમ એવું કીધું છે આ પોયમ છે કાવ્ય છે વાંચો અને એ કાવ્ય દામોદર કુશાલદાસ બોટાડકરનું છે બહુ જ સુંદર કાવ્ય છે લગભગ તમારે ગુજરાતીમાં કેમ ભણવામાં આવેલું આવતું જશે મીઠા મધુની મીઠા મેહુલા રે લો એ કાવ્ય છે અને ન હોય તો આપણે પુસ્તક તો દરેક પાસે છે જેમાં વાંચી લેજો ગુજરાતીમાં છે એટલે એનું કોઈ ભાષાંતર કે સમજૂતી હું અહીંયા કરતો નથી પણ એની નીચે જે શું કરવાનું કીધું છે એ જોઈએ લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક તો એનો નાનો આકાર બનાવવામાં આવે
અને બધી વસ્તુનું સમજણ આપવામાં આવે છે જેથી કરીને આપણે પ્રત્યક્ષ રીતે જોયું હોય એવું લાગે છે અને સમજણ પૂરેપૂરી આવી શકે છે. આ બધું કહેવાય છે મોડેલ. નાનાનું મોટું કરે, મોટું હોય એને નાનું કરીને સમજૂતી આપવા માટે જે તૈયાર કરવામાં આવે છે એ પ્રતિકૃતિ એટલે કે મોડેલ પ્રતિકૃતિમાં. તો એવું એક મોડેલ તૈયાર કરે છે, પ્રતિકૃતિ તૈયાર કરે છે. પણ એનામાં ભગવાનમાં સર્જનહારમાં એક અદ્ભુત વિચાર છે કે મારે આટલા આટલા ગુણામાં મૂકવા છે. એમ કે છે કે મારે માની અંદર છ જોડી હાથ મૂકવા છે. આપણે કેટલી જોડી છે? જોડીનો મતલબ છે બે. આપણે એક જોડી હાથ છે, એક જોડી પગ છે, એક જોડી આંખ છે, એક જોડી કાન છે. નોસ્ટ્રિલ એટલે કે નસકોરાની એક જોડી છે, એ આખું બનીને નાક બને, મોઢું તો એક જ છે. એટલે જોડી એટલે બે. પણ અહીંયા છ જોડીની વાત કરી, છ આ બાજુએ હાથ હોય, છ આ બાજુ હોય, કેવું લાગે? રાખી કેમ શકાય? આમ રાખો, કોઈ સીધા રહે, કોઈ થોડાક વળેલા, કોઈ થોડાક વળેલા, છેલ્લે હોય હા વળી હોય, પછી એનો ઉપયોગ કરવામાં મુશ્કેલી છે, તો રાખવા કેમ? એટલે ભગવાનને આ જ પ્રોબ્લેમ છે કે છ છ જોડી હાથ તો હું રાખું, પણ એને રાખવા કેવી રીતે? ચાલો એનો પણ કોઈ ઉપાય મળી જાય, કોઈને કાટખૂણા મારી મારીને આમ તેમ કરી દે, અથવા તો ફરતી કોરે હાથ ફૂટવી દે, તો થઈ શકે. પણ આગળ એવી વાત કરે છે, હવે એ છ જોડી હાથની હાથનો મતલબ એવો છે કે માતા છે એ પુષ્કળ કામ કરશે, ઘણા બધા કામ એક સાથે કરી શકે. આપણે ઘણી વાર ઘણા લોકોને એવું સાંભળીએ છીએ કે આપણે એમ કહીએ ને એક કામ કરતો હોય ને એમ કહે કે આપણે આ કામ કરશે, તેમ કહે કે મારી પાસે એક જોડી જાત છે, દસ બાર હાથ નથી, એમ બે જ હાથ છે, દસ બાર નથી એવું. તો શું દસ બાર હોય એક સાથે કામ કરી શકે? કદાચ કરી શકે. તો એવી અદ્ભુત શક્તિ માતામાં મૂકવી છે. એટલે એમ કહે છે કે મારે છ જોડી હાથ મૂકવા છે. આગળ ભગવાન એવું કહે છે કે મારે એમાં ત્રણ જોડી આંખો મૂકવી છે, હાથ. અને આ બધું જ્યારે એ સર્જન કરતા હોય ત્યારે દેવદૂત ત્યાં આવે છે, દેવદૂત ત્યાં આવે છે અને ભગવાનને કહે છે કે તમે શું કરો છો. અને ભગવાન એને બધું ડિટેલ આપે છે. એ પણ ઉત્સુક હોય છે, આપણે કોઈ વસ્તુ બનાવતા હોય નવી, તો એમાં શું છે, કેવા ગુણ છે, ફાયદો કેવો થાય, એ બધું આપણે જણાવવા ઉત્સુક હોય છે. એમ ભગવાન પણ ઉત્સુક થાય છે અને આ બધું બતાવે છે. મારે એમાં છ જોડી હાથ મૂકવા છે, કેવી રીતે મૂકવા, એ મને સમસ્યા થાય. પછી એમ કીધું કે હાલો એ પણ પ્રોબ્લેમ નથી, એ પણ સોલ્વ થઈ ગઈ છે. પણ ત્રણ જોડી હાથ મૂકવું છે, વન ટુ થ્રી, ક્યાં મૂકવું? કપાળમાં બધા જ. પણ એવું નથી, એના એ પણ એક ગુણ છે, અદ્ભુત ગુણ મૂકવાની વાત કરે છે. અને એ ત્રણ જોડી આંખની વિવિધ કામગીરી કે છે કે એકમાં એવું બની શકે કે પોતાના બાળકો સામે જોઈને એવું કહી શકે કે હું તમને ચાહું છું, એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર હું સમજું છું અને હું તમને ચાહું છું. બીજી જોડી એવી હોઈ શકે કે જે બંધ દરવાજે પોતાના બાળકોને જોઈ શકે, મતલબ એની ઉપર નજર રાખી શકે, ક્યાં શું કરે છે. અને ત્રીજી જોડી એવી બનવાની કે એ કોઈ પણ વસ્તુને ખોલ્યા વગર એની અંદર સિક્રેટ શું છે, એટલે એમાં રહસ્ય શું છે, કોઈ પણ વસ્તુને ખોલ્યા વગર એનું રહસ્ય શું છે. આવા ત્રણ અદ્ભુત ગુણ મૂકવા છે અને એ પણ માતામાં મૂકવાના છે, પિતામાં. અને એવા ભૂલકા પણ થાય, જો પોતાનું બાળક શું કરે છે એ માતાને એના હાલચાલ ઉપરથી, હલન ચલન ઉપરથી ખબર પડી જાય કે કંઈક પણ નવું બન્યું છે. સ્ત્રીઓમાં દુઃખ બીજું એ પોતાના બાળકોની સામે જોવે ને તો બાળકોને આમ હાસતા હોય છે કે મારી માએ મારી સામે જોઈ. પિતા જોવે તો ડરતા કદાચ, મા જોવે તો એને એમાં ભાર હોય. એટલે માતા એક પણ શબ્દ ઊંચાઈ જવા કરે એમ કહી શકે કે હું તમને જાણું છું, હું તમને સમજ.
અને ત્રીજો છે સિક્રેટ રસ. તો બહેનો પાસેથી આપણે જોઈ શકીએ છીએ રસ તો ઘણા બધા કારણો હોય, ઘણા તો લાઈવ ટીવી જેવો લાઈવ શો બતાવતા હોય ને એવું સમાચાર તાત્કાલિક આપણને મળે, પછી બીજા સમાચાર તો બધી આપણને ખબર નહીં હોય, બાજુનું ઘર બંધ હોય તો એની અંદરથી શું બની કઈ ઘટના એ બહેનો પાસે આવે. કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વસ્તુ ખાલી જોઈને એની અંદર શું હશે એ અંદાજો લગાવેલો છે. આ બહેનોમાં એક અદભુત ગુણ મૂકેલો છે. તો અહીંયા માતા વિશે કહેવા માંગ્યું છે કે આ જે અદભુત સર્જન છે એમાં ભગવાન આવું બધું કરવા માંગે છે અને એ વાત અહીંયા રજૂ કરાયેલી છે. આગળની વાત આપણે જોઈએ તો ત્યાર પછી જે દેવદૂત છે એ ભગવાનની અંગે કેવો વાત હોય છે, બહુ જ કે અદ્ભુત વાત છે પણ ઇમ્પોસિબલ છે, અશક્ય છે. અને પછી એ જે મોડેલ બનાવેલું છે, મૂર્તિ બનાવેલી હોય છે એને ચક્કર લગાવે છે. તો ચક્કર લગાવે છે ને ત્યારે એક વાત એને અદ્ભુત જોવા મળે છે કે આ તો એકદમ નરમ છે, ભગવાન એમ કહે છે કે એકદમ કઠોર છે, ભલે ઉપરથી નરમ દેખાય અંદરથી ખૂબ જ કઠોર છે, એ ઘણું બધું કરી શકે છે, ઘણું બધું સહન કરી શકે છે. તો પેલું દેવદૂત પૂછે છે કે હે કેન સી રીઝન, રીઝન કેન સી થિંક, એમ કહે છે કેન સી થિંક, તે વિચારી શકે છે, મોડેલ બનાવે છે તો વિચારી શકે છે, યંત્રમાં હોય તો એ વિચારી ના શકે, એમાં જે આપણે પ્રોગ્રામ ફીડ કરેલો હોય અંદર નાખેલો એ જ કામ કરશે. તે આપણે આગળ જોયું અહીંયા દેવદૂત એવું જ પૂછે છે કે એ વિચારી શકે છે, તમારું સર્જન છે સ્વતંત્ર રીતે વિચાર. તો ભગવાન એમ કહે છે કે વિચારે જ નહીં, સી કેન રીઝન, રીઝનનો મતલબ છે તાર્કિક રીતે વિચાર, તર્ક લડાવો કે આ થવાથી આમ થઈ શકે, આમ થાય તો આમ થાય, શું થઈ શકે, શું બની શકે. કોઈને આપણે ઝાપટ મારીએ તો સામે કેવું રિએક્શન આવે, કોઈને ગાળ ભરીએ તો શું રિએક્શન આવે, ઝાપટ ખાવી પડે, ઘણા આવા વિચારી રીતે બોલી નાખતા હોય, એને પરિણામની ખબર નહીં, ખાલી એમને વિચારી નાખે કે એક લાકો મારી દો તો એ થિંક છે, પણ એવું વિચારે કે આને હું લાકો મારી તો બે ત્રણ મારશે કદાચ દાંત પણ પાડી નાખશે તો એ રીઝન છે. રીઝનિંગ તાર્કિક રીતે વિચાર અને પછી એના ગાલ ઉપર પેલો આંગળી કૂટે છે દેવ, તો એને ખબર પડે છે. આમ તો પેલું જો અદ્ભુત રીતે બનાવાયું હોય છે એટલે આમ ખબર નથી પડતી, પણ જેવી આંગળી પહેરવી હતી એની આંગળી ભીની થાય છે, એટલે એમ કહે છે કે આ તો આની આંખો ટપકે છે, ભગવાનને કહે છે કે આની આંખો ટપકે છે, આંસુ હોય છે, તો કે એ આંસુ હોય છે, પણ ભગવાનને પણ આશ્ચર્ય થાય કે મેં એમાં મૂકેલું નથી તો આંસુ આવ્યું કેવી રીતે. અને દેવદૂત પણ પૂછે છે કે આ આંસુ શેના માટે, ભગવાન કહે છે કે ઇટ ઇઝ યુનિક, એ કોઈ અદ્ભુત બાબત છે, અજોડ બાબત છે, મને પણ ખબર નથી એ શેના માટે છે, એ થોડા કારણો દર્શાવે છે કદાચ આવી રીતે હોય છે, પણ એ એમ કહે છે કે આંસુ મેં મૂકેલું નથી છતાં પણ ક્યાંથી આવે. એટલે સ્ત્રીઓને સ્ત્રીઓ વિશે એવું કહેવામાં આવે છે કે એને ભગવાન પણ સમજી શકો નથી. થેન્ક યુ વેરી મચ, ફરી પાછા મળશું બીજા વિડીયોમાં.